જનરલ તરીકે મારે એ બધી બાબતો વિચારવી પડે. જી રોઝાનબેન. મારે કેવું છે, બેન લોયર છે, સરસ છે, પ્રોબ્લેમ ત્યાં જ છે. કારણ કે અગર આપણા દેશને કોઈ પાછળ લાવ્યું હોય તો પર્સનલ ના લેતા હોય બેન, દેશને કોઈ પાછળ લાવ્યો તો સ્ત્રી હોય કે પુરુષ હોય, કારણ કે એમાં મારે અત્યારે પડવું નથી. કારણ કે મેં કહું આ તો અચ્છે બુરાઈની લડાઈ છે, આ સ્ત્રી પુરુષની લડાઈ જ નથી. એટલે કારણ કે એ લોકો તારીખ પર તારીખ માંગે. ઘણી વાર મારી પાસે એવી બહેનો છે જે બિચારી જાય કે સાહેબ આજે સત્ય છે, સત્ય ઘટના જે સત્ય ઘટના તે ફટાફટ બોલી દે, પણ અનફોર્ચ્યુનેટલી શું લોયર કે આપણે ફિટ કરશું અને આમ ફિટ કરશું અને ફિટ કરવા કરવામાં વધારે પૈસા એઠી લે અને પછી પેલી બિચારી છોકરીને બી હેરાન કરી દે, એના ફેમિલી બે. એટલે કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ, એ વાત બની. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી બધી કલમો વીક થાય છે. એટલે લોયર્સ આર રિસ્પોન્સિબલ. ને મારી પાસે એક નહીં 10 કેસ છે જે લોયર પોતાની હાથણી ચલાવવા બહેનોને મિસગાઈડ કરી અને એ લોકોને સામેથી શીખવાડે કે આવી તો આપણે પહેલા બ્લેકમેલ કરશું, તને આવી તો બિલકુલ.